जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर में 8.2 चार दाखला आपणे भण्या था। आज पांचमो दाखला थी शुरुआत करिए। थोड़ा दाखला तमने होमवर्क में पण आप्या था। आई होप बधाने अनुकूल आव्या हशे। न आव्या होय तो जराक मने सेंड करजो। आज दाखलो छे ए खरेखर जे चौथो दाखलो आपणे गण्यो हतो एनी जेम ज छे। फेर एटलो छे के त्यां शिरोबिंदु आपेला था त्रिकोणना। अहींया आपणे त्रिकोणने रचती जे त्रण बाजुओ होय ई बाजुओने समावती रेखाना समीकरण आपेला छे। आपणे एना ऊपरथी जे त्रिकोण रचाय छे त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं छे। तो सौथी पहेली वात ई छे कि भाई त्रिकोण माटे वाय इज इक्वल टू 2x + 1 आ जे पहेली रेखा छे ई पहेली रेखा એને દોરવા માટે આપણે કોઈપણ બે બિંદુઓ આપણે મેળવવા પડશે, બરાબર? રેખા માટે મિનિમમ બે બિંદુ હોય એટલે, તો સૌથી પહેલાં બે બિંદુ મેળવવા હોય તો આપણે એક્સ બરાબર, ધારો કે હું અહીંયા 0 મૂકું તો વાય બરાબર 1 મળે, તો પહેલું અહીંયા આમ આવી ગયું 0,1. જો હું વાય બરાબર 0 મૂકીશ તો મને એક્સ બરાબર અહીંયા મળશે -1/2, તો આ આવશે -1/2,0. આ પહેલી રેખા માટેના યામ આવી ગયા આપણી પાસે. એ જ રીતે બીજી રેખા જે છે આપણી પાસે એ વાય બરાબર 3x + 1 છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1 માટે એક્સ બરાબર જો હું 0 મૂકું તો વાય બરાબર 1 થશે, એટલે આનું પણ એક યામ 0,1 છે. જો હું વાય બરાબર 0 મૂકીશ તો એક્સ બરાબર મને મળશે -1/3, એટલે આ -1/3,0. આજે વસ્તુ શું કરી છે કે ધોરણ 10ની અંદર કોઈ એક રેખા એને આલેખતા આપણે, એટલે આલેખ ઉપર એનું નિરૂપણ કરતા, બસ એ જ પ્રોસિજર છે. કોઈ પણ બે બિંદુ મેળવીએ છીએ. તમને ખ્યાલ હોય તો આવી રીતે આપણે બોક્સ કરીને એક્સ અને વાયની કિંમતો મેળવતા, ત્યારે આપણે 3 કિંમતો મિનિમમ મેળવતા. અહીંયા મેં 2 મેળવી છે. નેક્સ્ટ વસ્તુ જે ભણવાની છે આમાં આગળ કરશું આપણે કે જે ત્રણેય રેખાઓથી એક ત્રિકોણ બને છે એ ત્રિકોણના શિરોબિંદુ મેળવવા પડશે. તો રેખાઓના છેદબિંદુથી આપણે ત્રિકોણના શિરોબિંદુ મેળવી શકીએ, બરાબર? એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 માટે કંઈ જરૂર નથી, કારણ કે એક્સ એક્સને લંબ રેખા હશે. તો સૌથી પહેલાં વાત કરી કે વાય બરાબર 2x + 1 અને વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1નું છેદબિંદુ, કે આ બંને બિંદુઓ, બંને રેખાઓ કઈ જગ્યાએ છેદે છે. વાય ઇક્વલ ટુ છે, એટલે સીધું મૂકી દઉં તો 2x + 1 ઇઝ ઇક્વલ ટુ 3x + 1. તો જો આ એક્સ ઇક્વલ ટુ 0 આવે. જો હું એક્સની જગ્યાએ 0 મૂકી દઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, એટલે આનું છેદબિંદુ મને મળી ગયું 0,1, બરાબર? હવે બીજી બે રેખા લઈ. બીજી રેખા છે વાય ઇઝ ઇક્વલ ટુ 2x + 1 અને એક્સ ઇક્વલ ટુ 4. આ બંને રેખાઓની વાત કરું તો એક્સની જગ્યાએ જો 4 મૂકી દો તો વાય બરાબર શું મળશે મને? 9. તો આ છેદબિંદુ આવ્યું 4,9, બરાબર? આ બંને રેખાઓનું. થર્ડ જે છે એ લખીએ વાય બરાબર 3x + 1 અને એક્સ ઇક્વલ ટુ 4નું, બરાબર? ત્રણેય રેખાઓ પરસ્પર ઇન્ટરસેક્ટ કરતી હોય. એક્સની જગ્યાએ 4 મૂકી દો તો વાય બરાબર આવે 13, તો આ આપણને મળશે 4,13 છેદબિંદુ, બરાબર? તો આ ત્રણેય રેખાઓના છેદબિંદુ આવી ગયા. હવે આપણે એને આલેખમાં લઈએ. હું થોડોક અહીંયા દોરું છું આલેખ, બરાબર? આ મારી પાસે યામ સમતલ. પહેલી રેખા છે વાય બરાબર 2x + 1 અને વાય બરાબર 3x + 1. આ બે રેખાઓની વાત કરી તો પહેલું 2x + 1 છે એ -1/2,0, એક્સની અંદર -1/2,0 અને વાય ઇઝ ઇક્વલ ટુ 1, એટલે એનું જે છેદબિંદુ છે કંઈક આ રીતનું હોઈ શકે. જો બરાબર આ છે એ 0,1 છે, આ છે એ -1/3,0. આ હું પહેલી રેખા જે દોરું છું ને વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1 મેં દોર્યો, બરાબર? વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1 જે આ છે એ -1/3,0 અને 0,1માંથી. બીજી રેખા છે એનું છેદબિંદુ છે -1/2,0. 1/2 એટલે 1/3થી આગળ આવશે. આ આવ્યું તમારા માટે વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1 રેખા, બરાબર?
અને આ બંનેમાં એક્સ ઇક્વલ ટુ ફોર રેખા, ત્રીજી રેખા છે. જો આ ત્રીજી રેખા જે એક્સ ઇક્વલ ટુ ફોર છે, બરાબર, તો આ છેદે છે ત્રણેય જગ્યાએ જ્યાં છેદે છે એ બિંદુ આ એક, આ બીજું અને આ ત્રીજું. તો ત્રણેયના ઇન્ટરસેક્ટ પોઈન્ટ એ આપણે મેળવી લીધા છે. પહેલું છે બંને 2x + 1 3x + 1 0.1માં છેદે છે, તો આ 2x + 1 3x + 1 0.1માં એક્સ ઇક્વલ ટુ ફોર અને 3x + 1 જ્યાં છેદે છે એ છે 14.13, એટલે આ 4.13. બરાબર, કદાચ તમને ગ્રીન પેન ના દેખાય તો આપણે બીજી પેન લઈ લઈએ. આ 4.13 અને પછી છે 4.9 અહીંયા છે, આ 4.9. આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એ ત્રિકોણ આ બન્યું ગયો. જુઓ બરાબર, આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં તો કઈ રીતે શોધશું, ચેક કરો. જો હું તમને એક સિમ્પલ સમજાવું કે આ જે રેખા છે ને 3x + 1 એ આ દોરી મેં, આ આપણું યામ સમતલ, બરાબર, આ ગ્રીન પેન તમને નહીં દેખાય, સાચી વાત છે, આ યામ સમતલ અને આ રેખા દોરી, આ એક્સ ઇક્વલ ટુ ફોર. હવે હું જો આ બંનેને આ 0 થી 4 ની વચ્ચે રેખા વાય ઇઝ ઇક્વલ ટુ 3x + 1 નું શોધું તો મને આ ભાગ મળે. બરાબર, જો આખો મારે આ ભાગ જોતો નથી, તો એ ભાગ બાદ કરવા માટે આ જે રેખા છે વાય બરાબર 3x + 1 કે જે નીચેનો ભાગ દેખાડે છે એને હું કાપી નાખું, એટલે કે એનું ક્ષેત્રફળ આમાંથી બાદ કરી દઉં, તો મારા માટે જે મારે ત્રિકોણીય પ્રદેશ છે એનો ક્ષેત્રફળ મળી જાય. એટલે શું કરે, સૌથી પહેલાં વાત કરું I1ની. I1 0 થી લઈને 4 સુધી લિમિટ આપણી કેટલી છે, તો કે ત્રિકોણીય પ્રદેશ 0 થી 4ની વચ્ચે જ છે. એટલે 0 થી ચાલુ કર્યું, કઈ રેખા માટે વાત કરું છું, વાય બરાબર 3x + 1 જે ઉપર રેખા છે, આ 3x + 1 dx. તો આનું સંકલન કરું તો મને મળશે 3x² / 2 + x 0 to 4. સંકલનમાં લિમિટ મૂકી દઈએ તો આ મને મળશે 3/2, 4² થશે 16, પ્લસ એક્સ, એક્સ એટલે 4, 0 મૂકો એટલે 0 જ થવાનું છે, 16 એટલે 4 × 3 = 12, બરાબર, 12 × 4 = 16 એકમ. આ આપણી પાસે ક્ષેત્રફળ કેટલું આવ્યું, 16 એકમ આવ્યું. કઈ રેખાનું છે, વાય ઇઝ ઇક્વલ ટુ, એક જ મિનિટ, મારી અહીંયા ભૂલ થઈ ગઈ છે, 4.13માં વાય બરાબર 3x + 1 છે. ઓકે, તો અહીંયા મેં બે રેખાઓ સરખું નામ આપ્યું તમને, અને એક છે 4.9માં જે છેદે છે એ છે 2x + 1, આ બે સરખી લાગે છે ને એટલા માટે. તો આ આપણી પાસે આવી ગયું. હવે આપણે આ I1 હતું, હું I2 મેળવું છું, તો I2 માટે મારી પાસે લિમિટ તો એટલી જ રહેશે 0 થી 4, અને જે રેખા છે એ હવે છે 2x + 1, બરાબર. તો 2x + 1નું સંકલન શું થશે, તો કે ભાઈ 2x² / 2 + x 0 થી 4. બગડો કેન્સલ કરી દઉં, 4 મૂકું એટલે 16 + 4, એટલે આ થઈ ગયું મારા માટે 20, બરાબર. હવે આ અહીંયા એક ભૂલ, એટલે 8 8 3 24, 24 ને 4 28 રહેશે. આ I2 છે. હવે મારે જે ક્ષેત્રફળ મેળવવાનું છે, તો કે A ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ I1 માઇનસ મોડ ઓફ I2. I1 28 આવ્યા છે, આ આવ્યા 20, તો મારા માટે વધ્યું 8 એકમ, બરાબર. આ આપણું ક્ષેત્રફળ આવી ગયું ત્રિકોણીય પ્રદેશનું, ક્લિયર. હવે પ્રકીર્ણ સ્વાધ્યાય છે, એ પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો અને ત્રીજો દાખલો તમારે હોમવર્કમાં છે. હું ચોથા દાખલાથી શરૂઆત કરું છું. ચોથો દાખલો છે વાય ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x + 3, બરાબર. મારી પાસે કંઈક આવું છે, વાય ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x + 3. આ આલેખન કરો એવું કીધું છે કે આને આલેખો, અને
ઝીરો સોરી માઇનસ સિક્સ ટુ ઝીરો મોડ ઓફ એક્સ પ્લસ થ્રી નું સંકલન મેળવો. એટલે આ આલેખ દ્વારા જે કંઈ મળે છે એની લિમિટ માઇનસ સિક્સ ટુ ઝીરો, તો એનું ક્ષેત્રફળ મેળવો અત્યારની ભાષામાં કહીએ તો. તો સૌથી પહેલાં જો આનું આલેખન કરવાનું આવે તો શું થાય? આ આપણી પાસે યામ સમતલ, આ એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી પાસે એ ઝીરો થાય છે, બરાબર. ઝીરોથી નીચે વાયની કિંમત થતી નથી, તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી માટે આ ભાગ આવી રીતે આવશે. થોડોક અહીંયા મારે દોરવામાં ભૂલ થશે કારણ કે હાઈટના આ રીતે, બરાબર. આ તમારું આવી ગયું વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી, મોડ ઓફ એક્સ પ્લસ થ્રીનો આલેખ. વાય હંમેશા ધન હોય એટલે નીચેની બાજુ નહીં જાય, બરાબર. હવે આની અંદર આ આપણે લેવાનું છે માઇનસ સિક્સ ટુ ઝીરોની અંદર, માઇનસ સિક્સ. હવે માઇનસ થ્રી છે, હું ધારો કે અહીંયા એમ કહું કે આ માઇનસ સિક્સ છે, બરાબર. તો આ તમારો ભાગ આવ્યો માઇનસ સિક્સ ટુ ઝીરો. આ ભાગનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. હવે જો આ બે સરખા નથી લાગતા, જો કરવા હોય તો દેખાવમાં કદાચ હું અહીંયા લઈ લઉં થોડોક નજીક, આ માઇનસ સિક્સ, બરાબર. આ ભાગનું ક્ષેત્રફળ એને ગુણ્યા આ ભાગનું ક્ષેત્રફળ, સોરી સરવાળામાં, આ બંને ભાગના ક્ષેત્રફળનો કરવાનો થાય સરવાળો. તો બહુ સિમ્પલ છે, હું માઇનસ થ્રીથી ઝીરોનું લઈ લઉં અને બે વડે ગુણી નાખું તો એ ચાલે, માઇનસ સિક્સ ટુ માઇનસ થ્રી લઈને બે વડે ગુણું તો પણ ચાલશે. દાખલા તરીકે હું લઉં છું માઇનસ થ્રી ટુ ઝીરો એને ગુણ્યા બે, મોડ ઓફ એક્સ પ્લસ થ્રી ડીએક્સ. આ બે, હવે મોડ ઓફ એક્સ પ્લસ થ્રી છે. જો માઇનસ ત્રણથી ઝીરોની વાત કરીએ આપણે, તો માઇનસ ત્રણથી ઝીરોની અંદર એક્સ પ્લસ થ્રી ક્યારેય લેસ ધેન થ્રી નહીં થાય, બરાબર. માઇનસ થ્રી ટુ ઝીરો માટે એક્સ પ્લસ થ્રી ઓલવેઝ ગ્રેટર ધેન ઝીરો. તો મારે અહીંયા એને મોડ લખવાની જરૂર નથી, આ માઇનસ થ્રી ટુ ઝીરો એક્સ પ્લસ થ્રી ડીએક્સ. આ બગડો આવી ગયા એક્સ વર્ગ બાય ટુ પ્લસ થ્રી એક્સ માઇનસ થ્રી ટુ ઝીરો. ઝીરો અપર લિમિટ છે, એને મૂકી દો, આ બગડો હમણાં બહાર રાખીએ, બરાબર. તો એ ઝીરો થઈ ગયું. માઇનસ લોઅર લિમિટ માટે અહીંયા માઇનસ ત્રણનો વર્ગ, હું ડાયરેક્ટ લખું સીધું માઇનસ ત્રણનો વર્ગ, યસ, નવના છેદમાં બે માઇનસ નવ, બરાબર. માઇનસ ત્રણ મૂકતા તો આ મને મળશે બે માઇનસ નવ દ્વિતીયાંશ પ્લસ નવ, તો આ બે નવ દ્વિતીયાંશ વધે આવી ગયા નવ. તો આ એવું, અને એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ, તો એ ઇઝ ઇક્વલ ટુ નવ એકમ આ આપણું ક્ષેત્રફળ થઈ ગયું, લ્યો, બરાબર. તમે માઇનસ સિક્સ ટુ માઇનસ થ્રી લઈને પણ કરી શકો, પણ એમાં બાર માઇનસ રાખવા પડશે. કારણ તો કે ભાઈ માઇનસ સિક્સ ટુ માઇનસ થ્રી માટે એક્સ પ્લસ થ્રી લેસ ધેન ઝીરો થશે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ, પાંચમો દાખલો જોઈએ. વાય બરાબર સાઈન એક્સ, એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર ટુ પાય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. સાઈન એક્સનો આલેખ, હવે બહુ નાના ધોરણમાં, એટલે કે અગિયારમાં ધોરણમાં હતા જ્યારે તમે, હાવ નાના નાના, ત્યારે આપણે આ આલેખ જોયા હતા. સાઈનનો આલેખ હંમેશા ઝીરોથી ચાલુ થાય, બરાબર. ઝીરોથી આવી રીતે ચાલુ થાય, અપ થાય અને પછી અહીંયા પૂરો થયો, બરાબર. આ રીતનું કંઈક આપણી પાસે આલેખ આવે. તો સાઈન ઝીરોએ ઝીરો હોય, એક પાયે ઝીરો હોય, એક ટુ પાયે ઝીરો હોય. પાય બાય ટુ એ મેક્સિમમ હોય, એટલે આ જે પોઈન્ટ આવ્યો હોય એ પાય બાય ટુ આવ્યો હોય, અને એક થ્રી પાય બાય ટુ એ મિનિમમ હોય, બરાબર, એટલે ખાડામાં હોય. તો આ આપણો સાઈનનો આલેખ થયો. મેં ઝીરોથી પાય એટલે લીધું છે કારણ કે આપણને એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર ટુ પાય, એટલે આ બે રેખાઓ છે અહીંયા, આ એક્સ બરાબર ટુ પાય સમજો. તો આ બે રેખાઓ સાથે એક્સ એક્સનો જે કંઈ ક્ષેત્રફળ બને છે લેવાનું છે, એટલે બે ભાગ બન્યા આપણી પાસે. જો એક આ ભાગ, બરાબર, એક આ ભાગ છે. આ બંને ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે અને બંને ભાગના ક્ષેત્રફળનો કરવો પડશે સરવાળો.
હવે વિચાર આવે કે જો આગળના દાખલામાં તમે એકના શોધીને બે વડે ગુણ્યો તો આમાં ન ખરાય, થોડોક પ્રોબ્લેમ થાય. કઈ રીતનો? તમે યાદ કરો, ફર્સ્ટ લેક્ચરની અંદર થિયરી કરી હતી, એની અંદર એવી વાત હતી કે જ્યારે એક્સએક્સની બંને તરફ આલેખ હોય ત્યારે બંનેના આલેખ શોધીને એનો મોડ ઓફ આઈ વન અને મોડ ઓફ આઈ ટુનો સરવાળો કરવો પડે. જ્યારે આની પહેલાંનો દાખલો હતો એનો આલેખ એક્સએક્સની એક જ તરફનો આલેખ હતો, બરાબર, એટલે એની કિંમતો એવી ચેન્જ નહોતી થતી. તો આપણે અહીંયા જોઈએ કે સૌથી પહેલાં વાત કરું હું આઈ વન માટે, તો કે આઈ વન સંકલનની અંદર ઝીરોથી લઈને પાઈ, આ ઝીરોથી પાઈ સુધી શું સંકલનમાં લેવાનું છે? તો કે ભાઈ સાઇન એક્સ. હવે સાઇનનું સંકલન તમારા માટે ખૂબ ઇઝી છે. શું છે? કોસ એક્સ માઇનસ ઝીરો ટુ પાઈ. આ માઇનસ અત્યારે બહાર લઉં તો આ મને મળશે કોસ પાઈ માઇનસ કોસ ઝીરો, માઇનસ કોસ પાઈ એટલે માઇનસ વન, કોસ ઝીરો વન. તો આ પ્લસ ટુ એ કમાયું, અથવા તમે પ્લસ ટુ એમને એમ રહેવા દો, ક્ષેત્રફળની ચર્ચા અત્યારે ન કરો. હવે વાત કરી આઈ ટુની, તો કે આઈ ટુ શું છે? આઈ ટુની અંદર આવશે પાઈ થી લઈને થ્રી પાઈ, સોરી ટુ પાઈ સુધીનું. વસ્તુ ઈ જ છે, સાઈન એક્સ, સાઈન એક્સનું સંકલન થાય માઇનસ કોસ એક્સ પાઈ થી ટુ પાઈ, માઇનસ બાર લઈ લઉં, આ મને મળે કોસ ટુ પાઈ માઇનસ કોસ પાઈ. કોસ ટુ પાઈની વેલ્યુ થાય પ્લસ વન, માઇનસ માઇનસ વન, આ આવશે માઇનસ ટુ. હવે જે આપણું ક્ષેત્રફળ હોય એ કંઈક આ રીતનું છે, એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ વન પ્લસ મોડ ઓફ આઈ ટુ. તો મોડ ઓફ ટુ પ્લસ મોડ ઓફ માઇનસ ટુ, તો ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર એકમ, બરાબર. તો આ એક્ઝામ્પલ પૂરો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, છઠ્ઠો દાખલો, આઈ થિંક છઠ્ઠો જ છે ને, યસ છઠ્ઠો દાખલો. હવે આ છઠ્ઠો દાખલો બહુ જ સરસ મજાનો છે, હું દોડું કૂદી લઉં, મારા પગમાં વીંટળાઈ ગયું છે, યસ. ઓલા ફૂફો દાદા આવે ને એમ પગમાં ગોઠવાઈ જાય. વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ ને વાય બરાબર એમ એક્સ, આ બે વક્રો છે. આપણે ઇઝીલી તમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ પરવલય છે અને વાય બરાબર એમ એક્સ એ રેખા છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે કે ભાઈ વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ આ કોને સંમિત છે? તો કે એક્સ અક્ષને સંમિત છે. કારણ? તો કે જો વાયની જગ્યાએ માઇનસ વાય મૂકો તમારા આન્સરમાં કાંઈ બદલાવ થતો નથી. હવે એવા સંજોગોની અંદર આપણે આનું શિરોબિંદુ મેળવીએ, તો શિરોબિંદુ માટે એક્સને સંગત છે એટલે મારે ડીએક્સ બાય ડીવાય મેળવવું પડે. તો ડીએક્સ બાય ડીવાય બરાબર ટુ વાય અપોન ફોર એ, તો આ આવ્યું વાય અપોન ટુ એ. એટલે એક તો આ ગ્રેટર ધેન ઝીરો છે એટલે એક્સ અક્ષની ધન દિશા તરફ જાય છે. જો હું ડીએક્સ બાય ડીવાય બરાબર ઝીરો મૂકી દઉં તો એનો મતલબ કે વાય બરાબર મને મળશે શૂન્ય. જો વાયની જગ્યાએ ઝીરો મૂકી દઉં તો મને મળે એક્સ ઇક્વલ ટુ શું મળશે? ઝીરો. તો એનું શિરોબિંદુ જે મને મળ્યું એ મળ્યું ઝીરો કોમા ઝીરો, બરાબર. આમ પણ આ ખ્યાલ આવી જાય એવી જ બાબત છે. હવે જે છે એ આપણા માટે છે કે વાય બરાબર એમ એક્સ. તો આ જે છે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. જો શું કામ? તો અચળ પદ નથી, જનરલી રેખાનું સ્વરૂપ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી હોય, અચળ પદ નથી આની અંદર. હવે આ વક્ર અને રેખા, પરવલય અને રેખા પરસ્પર ક્યાંક ઇન્ટરસેક્ટ કરતા હોય એટલે છેદતા હોય, તો એની ચર્ચા કરી કે વાય સ્ક્વેર બરાબર એમ, સોરી ફોર એ એક્સ અને વાય બરાબર એમ એક્સનું છેદ બિંદુ મેળવ્યું છે આપણે, બરાબર. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર થશે, વર્ગ કરું તો. આ વાય સ્ક્વેર સરખાવી દઉં તો મને મળે ફોર એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર. આપણને તરત ઈચ્છા થાય બે બાજુથી એક્સ ઉડાડી દઈએ, પણ ઉડાડવાના નહીં અહીંયા, બરાબર. આપણે એના બીજ શોધવાના છે, એટલા માટે માઇનસ ફોર એ એક્સ બરાબર ઝીરો. આમાંથી એક તો એક્સ કોમન નીકળી જાય તો અંદર વધશે એમ સ્ક્વેર એક્સ માઇનસ ફોર એ બરાબર ઝીરો. એક આપણને મળે એક્સ બરાબર ઝીરો,
બીજું મળશે એમ સ્ક્વેર એક્સ માઇનસ ફોર એ બરાબર ઝીરો. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એ અપોન એમ સ્ક્વેર, આવું કંઈક મળે. હવે જો હું એક્સ બરાબર ઝીરો મૂકી દઉં તો વાય બરાબર શું મળે એ જુઓ. એક્સની જગ્યાએ ઝીરો મૂકો એટલે વાય બરાબર આપોઆપ ઝીરો થાય, એટલે એક છેદ બિંદુ થઈ જાય ઝીરો કોમા ઝીરો પહેલું. બીજું એક્સ ઇક્વલ ટુ ફોર એ અપોન એમ સ્ક્વેર આમાં મૂકું તો આ મને મળશે વાય સ્ક્વેર ફોર એ, ફોર એ અપોન એમ સ્ક્વેર. તો આ સોળ એનો વર્ગ થાય તો વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢ નાખો તો શું મળે ફોર એ અપોન એમ. પ્લસ ઓર માઇનસ મળશે પણ માઇનસની અંદર આ કિંમત મળશે નહીં, પછી તમે આની કિંમત મૂકીને ચેક કરી શકો છો. તો હવે આપણે એના આલેખ બાજુ જઈએ, થોડીક જગ્યાની મારામારી થવાની છે આપણે. તો સૌથી પહેલાં પરવલી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ, તો પરવલીનો આલેખ કંઈક મને આવી રીતે મળશે બરાબર. અહીંયા થોડુંક મેં બહાર કાઢ્યું છે પણ ઝીરો કોમા ઝીરો સમજો. આ પરવલીનો આલેખ, જે રેખા છે વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ, તો વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે આ રેખા વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ. આ બંને ઇન્ટરસેક્ટ કર્યો અને જે ભાગ મળ્યો એ કયો ભાગ મળ્યો છે મને, તો કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જુઓ આ બે બિંદુઓમાં છેદે છે, આ એક અને એક, એક બિંદુમાં છેદે છે ઝીરો કોમા ઝીરો છે એટલે આ ઝીરો કોમા ઝીરો. જે બીજું બિંદુ મળ્યું છે એનું છેદ બિંદુ અહીંયા હું આપણે છે એક્સ ઇક્વલ ટુ છે ફોર એ અપોન એમ સ્ક્વેર અને વાય ઇઝ ઇક્વલ ટુ છે ફોર એ અપોન એમ. તો આ જે બીજું બિંદુનું છેદ બિંદુ આવ્યું એ કયું આવ્યું છે ફોર એ અપોન એમ સ્ક્વેર અને ફોર એ અપોન એમ. હવે મારે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ જે ભાગ છે, એક તો હું અહીંયા વાયને કરતા બનાવીશ એટલે કે લિમિટ જે મૂકીશ એ એક્સની નહીં મૂકું, અત્યાર સુધીના દાખલામાં એક્સની મૂકતા હતા. હવે હું ચલો હવે આપણે અહીંયા હવે અહીંયા જે લેવાની છે વાયની લિમિટ મેં તમને કીધું એમ, તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ ફોર એ અપોન એમ એફ ઓફ વાય માઇનસ જી ઓફ વાય, વાયની લિમિટ છે ડીવાય. તો વાયને કરતા બનાવવા પડશે તો પહેલું સમીકરણ આપણું છે વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ, તો એક્સ ઇક્વલ ટુ વાય સ્ક્વેર બાય ફોર એ. વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એમ. આ બંનેને આપણે ત્યાં મૂકશું, ઝીરો ફોર એ અપોન એમ પહેલું છે વાય સ્ક્વેર બાય ફોર એ માઇનસ વાય બાય એમ ડીવાય. આ બંનેને લિમિટ હું થોડીક અલગ રીતે કરું છું કે વાય થ્રી અપોન ફોર એ ઇન્ટુ થ્રી, આ તગડો આની લિમિટ છે ઝીરો ટુ ફોર એ અપોન એમ માઇ, આનું જે સંકલન આવશે એ શું આવશે વાય સ્ક્વેર અપોન ટુ એમ ઝીરો ટુ ફોર એ અપોન એમ. પહેલાં આની અંદર આ ચાર તેરી બાર એ બાર લઈ લઉં છું, આ ફોર એ બાય એમ મૂકું એટલે આ મને મળશે ચાર એનો ઘન એટલે ચોસઠ એનો ઘન છેદમાં એમ ઘન માઇનસ અહીંયા આવશે વન બાય ટુ એમ બાર બરાબર. તો અંદર મૂકું એટલે આ મને મળશે સોળ એનો વર્ગ છેદમાં એમ સ્ક્વેર, છેદ ઉડાડી દઈ તો ચાર તેરી બાર સોળ ચોક ચોસઠ એટલે અહીંયા આવશે સોળ એનો ઘન એક એક એ કેન્સલ એટલે એનો સ્ક્વેર, અહીંયા ત્રણ વિધા થ્રી એમ ઘન માઇનસ આઠ એનો સ્ક્વેર અપોન એમ ઘન. આમાંથી કોમન લઈ લઉં, કેટલું કોમન લઈશું તો કે જો એક તો મને આઠ એનો સ્ક્વેર કોમન નીકળી જાય બરાબર. આમ જોવા જાઓ ને તો સીધું આમ તમે કરો ને કે વન અપોન થ્રી એમ ઘન કોમન લઈ લ્યો, એ સ્ક્વેર કોમન લઈ લ્યો, તો અંદર વધે સોળના છેદમાં ત્રણ માઇનસ આઠ, આઠ તરી ચોવીસ, સોળમાંથી ચોવીસ ગયા એટલે માઇનસ આઠના છેદમાં ત્રણ. આ માઇનસમાં આવ્યું તમારું એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ હોય તો આપણું પ્લસમાં થશે આઠ બાય થ્રી એ સ્ક્વેર અપોન એમ ઘન, આપણો આન્સર આવી જશે. સાતમો દાખલો તમારા હોમવર્કમાં કરવાનો છે, હું આઠમો કરાવું છું. આઠમો છે એક્સ વર્ગ બાય નાઇન
प्लस वाय स्क्वेर बाय फोर इज इक्वल टू वन। आ एक उपवलय आपेलो छे तमने, अने एक रेखा एक्स बाय थ्री प्लस वाय बाय टू इज इक्वल टू वन वडे आवृत्त प्रदेशनुं क्षेत्रफळ शोधवानुं छे। ચાલો સૌથી પહેલાં પરવલયની વાત કરીએ। પરવલયના પ્રમાણિત સ્વરૂપ મુજબ એક્સ વર્ગ બાય એ સ્ક્વેર વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન। તો અહીંયા એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નાઇન, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર, એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ થ્રી અને બી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટુ, આવું કંઈક મળે। આ રેખા છે એને સાદા સ્વરૂપમાં ફેરવી તો ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ, આવું મળે। ચાલો સૌથી પહેલી વાત, આપણો પરવલય જે દોર્યો છે એ દોરવાનો છે, ઉપવલય એની ચર્ચા કરીએ। તો કંઈક ઉપવલય મને આવી રીતે મળે, આ આપણું યામ સમતલ, આ યામ સમતલની અંદર ઉપવલય આપણો ઉપવલય બરાબર। હવે જે રેખા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ, એની અંદર જો હું એક્સ બરાબર ઝીરો મૂકું તો વાય ઇઝ ઇક્વલ ટુ ટુ મળે જો, અને જો હું વાય બરાબર ઝીરો મૂકું તો એક્સ ઇક્વલ ટુ થ્રી મળે, એટલે એક જે છે બિંદુ મળશે ઝીરો કોમા ટુ થ્રી કોમા ઝીરો। હવે પરવલયના જે આપણને અક્ષોના યામ મળ્યા છે, એક અહીંયા છે થ્રી કોમા ઝીરો, આ છે ટુ કોમા ઝીરો, આ માઇનસ થ્રી કોમા ઝીરો અને ઝીરો કોમા ઝીરો કોમા ટુ થયો માઇનસ ટુ। હવે આ જે છેદ બિંદુ છે ઝીરો કોમા ટુ એટલે આ થ્રી કોમા ઝીરો, એટલે આમ જોવા જાઓ તો આપણને બે કામ થઈ ગયા, એક તો રેખા પણ દોરવા મળી ગઈ અને રેખા અને ઉપવલયનું છેદ બિંદુ પણ મળી ગયું। જો આ તો રેખા અને ઉપવલયનું છેદ બિંદુ એટલે આટલો ભાગ થયો, આ આપણે શોધવાનું છે। તો જુઓ તો આ ત્રિકોણ દેખાય, આ ભાગ કેટલો હોય ત્રણ હોય, આ ઊભો ભાગ કેટલો હોય બે હોય। આ ત્રિકોણનું નામ આપી દઉં, ધારો કે આ એ બિંદુ છે આ બી બિંદુ છે, તો પહેલાં તો હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખું છું કે ભાઈ ત્રિકોણ એ ઓ બીનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ પાયો એટલે ઓ બી, વેદ એટલે એ ઓ, વન બાય ટુ થ્રી ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી, આ એ ઓ બીનું ક્ષેત્રફળ આવી ગયું। કેમ ભાઈ મેં એ શોધ્યું, મારે બે વક્રનો ઉપયોગ નથી કરવો, કરી શકાય નથી, કરી શકાય એવું પણ નથી કરવું, હવે હું માત્ર આ ઉપવલયનું જે આ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધી એમાંથી આ બાદ કરી દઈશ। આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો લિમિટ મારી રહેશે ઝીરોથી ત્રણ પહેલો ચરણ માટે, તો વાય સ્ક્વેરને કરતાં બનાવવું તો કે વાય સ્ક્વેર બાય ફોર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર બાય નાઇન, તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર બાય નાઇન, નવ માઇનસ એક્સ વર્ગ, વાય ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી અંડર રૂટ નવ માઇનસ એક્સ વર્ગ। હવે આપણે આ જ પદને લેશું, ચલો આઈ ઇઝ ઇક્વલ ટુ લિમિટ રહેશે ઝીરોથી થ્રી બરાબર, ઝીરોથી ત્રણ તમારી પાસે આવ્યું ટુ બાય થ્રી અંડર રૂટ નવ માઇનસ એક્સ વર્ગ ડીએક્સ, ટુ બાય થ્રી અચળ પદ છે એને બહાર લઈ લઈએ, આ નવ માઇનસ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થયું, તો એનું સૂત્ર છે એક્સ બાય ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ બાય એ, આપણી લિમિટ છે ઝીરોથી ત્રણ, તો અપર લિમિટ ત્રણ મૂકો તો તમને મળશે ટુ બાય થ્રી, આ એમને આ ત્રણના છેદમાં બે નવ માઇનસ નવ પ્લસ નવના છેદમાં બે સાઇન ઇન્વર્સ થ્રી બાય થ્રી, આ અપર લિમિટ માટેની વાત થઈ જુઓ, માઇનસ લોઅર લિમિટ ઝીરો મૂકો, હવે ઝીરો મૂકો એટલે આ તો ઝીરો થઈ જાય, આ નથી લખતો હું, નવના છેદમાં બે સાઇન ઇન્વર્સ ઝીરો બાય થ્રી, પહેલું આ ઝીરો થઈ ગયું, નવમાંથી નવ ગયા ઝીરો એટલે ઈ કેન્સલ, તો આ આવશે ટુ બાય થ્રી નવના છેદમાં બે સાઇન ઇન્વર્સ વન, આ ઝીરો થઈ જાય, સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આ બગડો કેન્સલ કરો તો આ આવશે થ્રી સાઇન ઇન્વર્સ વન, સાઇન ઇન્વર્સ વન ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ, એટલે આ ભાગ આવ્યો તમારા માટે થ્રી પાય બાય ટુ।
હવે આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એની અંદર એ ઇઝ ઇક્વલ ટુ, પહેલું તો આ આઈ છે, માઇનસ ત્રિકોણ એ ઓ બીનું ક્ષેત્રફળ. તો આખો ભાગ આવ્યો આપણી પાસે 3π/2 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 3. તો આ 3 કરો તો આ તમારું ક્ષેત્રફળ મળી ગયું. આ મોડોફાઈ ક્લિયર. તો 9મો દાખલો આની જેમ જ છે, એમાં સિમ્બોલિક આપેલું છે. તો 9મો દાખલો તમારા માટે હોમવર્કમાં આપું છું. ક્લિયર.